शिवं शंकरं। आजनी सभाना प्रमुख स्थाने बिराजेला भाई श्री भोळा भाई, वंदनीय संत वृंद, वालमनी धरती ने कार्यकर्ता ना रूप ना द्वारा उज्ज्वल करनार भाई श्री कानजी भाई अने नवा वरायेला सभ्यश्रीओ, तालुका पंचायत ना प्रमुख श्री, अहिया मंच पर बिराजेला विशिष्ट महानुभावो, सज्जनो अने बहनो, विकासना त्रण कारणों छे। सौथी पहलू कारण इच्छा छे, बीजू कारण आयोजन छे, अने त्रीजू कारण कुशल वहीवट छे। तमारी पासे आ त्रण तत्वो होय तो तमे रण मां बैठा हो तो नंदनवन करी शको, अने जो आ त्रण तत्वो न होय तो तमे नंदनवन मां बैठा हो तो रण करी शको। એમાં સૌથી વધારે મહત્વ ઈચ્છાનું છે। તમે ચારે તરફ નજર કરો, માત્ર માણસનો જ વિકાસ કેમ થયો? લાખો કરોડો વર્ષોથી આ સૃષ્ટિ ચાલી આવે છે। એ કરોડો વર્ષની સૃષ્ટિમાં કાગડો હતો ત્યાંને ત્યાં છે, સિંહ ત્યાંનો ત્યાં છે, વાઘ ત્યાંનો ત્યાં છે, ગાય ભેંસ બકરા જ્યાં હતા ત્યાંને ત્યાં જ છે, ખિસકોલી ત્યાંની ત્યાં જ છે। એવું એક પણ પ્રાણી નથી કે જેણે આ કરોડો વર્ષમાં પોતાના મેળે પોતાનો વિકાસ કર્યો હોય। જે પ્રાણીઓમાં થોડોક વિકાસ તમને દેખાય છે એ તો માણસોના સંપર્કથી દેખાય છે, માણસોના દ્વારા થયેલો દેખાય છે। તમે જંગલી પ્રાણીઓને જઈને જુઓ, કરોડો વર્ષ પહેલા અજગર જ્યાં હતો ત્યાંને ત્યાં જ, એનું કારણ શું છે? એનું કારણ છે એની ઈચ્છા શક્તિ। પરમેશ્વરે પ્રાણીઓમાં જે ઈચ્છા શક્તિ મૂકી એની ક્ષિતિજ બહુ નાની બનાવી દીધી, અને માણસમાં જે ઈચ્છા શક્તિ મૂકી એની ક્ષિતિજને અનલિમિટ બનાવી દીધી, એની ક્ષિતિજ કોઈ છેડો જ। આ બંનેમાં ફરક છે, આ બંનેમાં ફરક હોવાના કારણે એક ગાય છે, ભેંસ છે, નિરીક્ષણ કરો તમારા આંગણે બાંધેલું હોય એને લીલી ઘાસ ખવડાવો, ખૂબ ખાશે, બસ પતી ગયું, હવે એનો કોઠી ભરશે ખરું? કોઈ ભેંસને દાણની કોઠી ભરતા જોઈ, કોઈ ભેંસને એવો વિચાર કરતા જોઈ કે ચાલો હવે આપણે આવતા વર્ષનો વિચાર કરીએ, બસ પછી બેઠી 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 વાગોળ છે। હું તમને એક બીજી વાત કહું છું, તમને બીજું કંઈ જોતા આવડે કે ના આવડે, પણ તમારા આંગણે બાંધેલું વાગોળ તું ઢોર જરૂર જોજો। કદાચ ભગવાનના દર્શન કરવા જાઓ કે ના જાઓ, પણ આ વાગોળતા ઢોરને તમે જોજો, એના ચહેરા ઉપર કેટલી તૃપ્તિ છે, કેટલી શાંતિ છે। જ્યારે વાગોળતું હોય, લીમડાનો છાંયો હોય, આંબાનો છાંયો હોય, બેઠું હોય, એક પછી એક એના ગ્રાસ આવતા હોય અને વાગોળતું હોય, વાગોળતી વખતે તમે એના ચહેરાને જુઓ, આટલી તૃપ્તિ કોઈ શેઠના ચહેરા ઉપર જોવાની નહીં મળે। કોઈ કરોડાધિપતિ શેઠિયાનો ચહેરો તમે જોજો। આટલા વર્ષના અનુભવ પછી હું તમને કહી શકું કે જેમ જેમ ઘરમાં પૈસો વધતો જાય એમ એમ ચહેરો વધારે વ્યગ્ર થતો જાય। હું તો નિરીક્ષણ કરું, ખાઈ લાવી જાય કે આ કોઈ શેઠિયો હોવો જોઈએ, કારણ કે આમ દાચું કરીને બેઠા હોય, અરે કંઈક હસો, કંઈક હસો, જરા આનંદમાં રહો, કંઈક પ્રફુલ્લિત રહો કે ના મહારાજ હો, ત્યારે શું તમારા મનમાં ચાલે છે? શું ઇન્કમ ટેક્સનો ક્યારે દરોડો પડશે, પડશે તો શું થશે,
આને ક્યાં સંતાડીએ, આને ક્યાં મૂકીએ, આને ક્યાં રાખીએ. અને ખરેખર દરોડો પડે ખરો, અને દરોડો પડે તો બધું વાળીને સાફ કરી જાય. અને ત્યારે પછી ચહેરો કેવો થાય? બેયમાં ફરક છે. ભેંસ ઉતાવળે ઉતાવળે ખાય છે, પણ વાગોળવા માટે ખાય છે. આમણે પણ ઉતાવળે ઉતાવળે ભર્યું તો ખરું, પણ વાગોળવાનો ટાઈમ જ ન મળે. અને પેટમાંથી જ કોઈ કાઢીને ગાંસડી બાંધીને લઈ ગઈ. એટલા માટે તો અમારે ત્યાં એની વ્યવસ્થા કરી છે કે જેમ જેમ તમારા ઘરમાં પૈસો વધતો જાય, અને જો હલકા ફૂલ જેવા થઈને રહેવું હોય તો ગામના કામમાં આપો ને, તમારા બાપનું નામ મૂકો ને, તમારી માતાનું નામ અમર કરો ને, કોઈ એક રૂમ બંધાવી આપો ને. કેટલો હળવાશ, કેટલી શાંતિ, કેટલો આનંદ. એ સ્કૂલની બાજુમાંથી નીકળ્યા હોય ને ત્યારે પણ આપણને કેટલી શાંતિ થાય. ના હો, મારી જિંદગીમાં એક કામ થયું. અને જે રહી ગયા હોય ને નીકળે ને ત્યારે હાથ ઘસતા ઘસતા નીકળે. ખા આમ હાથ મારે ત્યાં અમારે આ દંતાલીમાં એક સજ્જને બહુ સારું કામ કર્યું. ગામ લોકોએ એની તકતી મૂકી. હું તમને એક વચ્ચે બીજી વાત કહું છું, વિષયાંતર કરીને. દાતાઓનું સન્માન કરજો, કદી દાતાઓને ઉતારી ના પાડશો, કદી દાતાઓની નિંદા ના કરશો. અરે એ તો બે નંબરના પૈસા ભેગા થયા હતા, આપ્યા છે. તારા ઘરમાં પાંચ નંબરના થયા છે તો એ આપને કોણ ના પાડે? કદી દાતાઓને ઉતારી ના પાડશો. દાતાઓનું ખૂબ માન કરજો. જે માણસો ઘરમાં છોકરાને પૈસો નથી આપતા, એ હજારો રૂપિયા લાખો રૂપિયા સંસ્થાઓને આપે છે, તો એના મનમાં કેટલી ભાવના હોય ત્યારે આપે. તમે ના આપી શકો તો કંઈ નહીં, પણ આપજો, અને આપે એનું માન કરજો. અને મારો વિશ્વાસ છે, પ્રજાની આધ્યાત્મિકતાને માપવી હોય, પ્રજાની ભદ્રતાને માપવી હોય, પ્રજાની કુલીનતાને કે શ્રેષ્ઠતાને માપવી હોય, તો એક જ મીટર છે, પ્રજામાં ઈર્ષ્યાનું તત્વ કેટલું ઓછું છે. બસ બીજું કંઈ નહીં જોવાનું. એ પ્રજામાં ઈર્ષ્યાનું તત્વ કેટલું ઓછું છે, જેમાં ઈર્ષ્યાનું તત્વ ઓછું હશે જરૂર ભદ્ર પ્રજા હશે, જરૂર એ આધ્યાત્મિક પ્રજા હશે. કહું તમને, સૌથી વધારેમાં વધારે ઈર્ષ્યાનું તત્વ ક્યાં છે? અમારામાં છે. અમારી જમાતમાં આવી જ વાત તમને ખબર પડે, પૂછી જુઓ અમને. એ બધા, કારણ કે બીજું કામ જ નહીં, જમ્યા પછી આ જ કામ કરવાનું. કોઈ બીજી યોજના જ નથી, બીજો કોઈ પ્લાન જ નથી. ફરી જ્યાં સુધી જમવાની ઘંટડી ના વાગે ત્યાં સુધી આ જ કામ કરવાનું. ભૂલા ના પડશો, આધ્યાત્મિકતાની પહેલી કસોટી છે એ ઈર્ષા તત્વ એના જીવનમાં કેટલું ઓછું થયું. બસ બાકી બધું આપોઆપ સારું થઈ જશે. અમારે ગામમાં એક શક્તિ મૂકી, લોકોએ મૂકી. પછી લોકોએ શું કર્યું? છોકરાઓને ચડવ્યા. છોકરાઓ જઈને રોજ પેલા ઇટારા લઈ જઈને ચીચ 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 કરીને બધા નામ તોડી નાખે. આખી શક્તિનું નામ બધું ભૂસી કાઢ્યું. એમને આનંદ થયો કે આશ એની શક્તિ ભૂસી નાખી. એ નામ, એક વ્યક્તિના નામની શક્તિને નથી ભૂસી નાખી, ગામના વિકાસને ભૂસી નાખ્યો. પછી કોઈ પૈસો નહીં આપે, જોકે માણસ રોજ મારે ત્યાં આવે. મને કે મારું, મારે તો મૂકવી જ નથી ને, આ તો ગામે મૂકી દીધું, ભલે ને ઘૂસી નાખી, એને કંઈ પડી જ નથી. એને પણ એને ભલે ના પડી હોય, ગામે તો હંમેશા આ વાત યાદ રાખવી જોઈએ કે જેણે ગામના વિકાસ માટે પોતાની મહેનતના પૈસા આપ્યા છે એનું આપણે નામ રાખવું જોઈએ, એના નામને જોઈને રાજી થવું જોઈએ, દુઃખી ના થવું જોઈએ, ઈર્ષ્યા ના કરવી જોઈએ. એટલે વિકાસનું પહેલું તત્વ ઈચ્છા છે. અને ઈચ્છામાં મેં કહ્યું એમ, માણસને જ અનલિમિટ ઈચ્છા મળી છે, ત્યારે પશુઓને તમે જુઓ તો સીમિત. બસ વાગોળ, હવે એથી વધારે કશું જ નહીં. પશુ હતા ત્યાં ને ત્યાં, હજુ કરોડો વર્ષ સુધી જો સૃષ્ટિ રહેશે પશુઓ આગળ વધવાના નથી, ત્યારે માણસ કેમ આગળ વધ્યો? મેં તમને કહ્યું ને, પરમેશ્વરે એની ઈચ્છા શક્તિને મોટી બનાવી, અનલિમિટ. ઈચ્છા શક્તિને લિમિટ આપનારું તત્વ કયું છે અને અનલિમિટ આપનારું તત્વ કયું છે?
ત્યારે ધ્યાનથી વાતને સમજજો. સંતોષ અને અસંતોષ, સંતોષ લિમિટ છે, અસંતોષ અનલિમિટ છે. ભારતની પ્રજા પશ્ચિમની તુલનામાં વિકાસ કેમ ના કરી શકે? કારણ કે ભારતમાંથી જે અધ્યાત્મ નીકળ્યું, પછી એ હિન્દુનું હોય, જૈનનું હોય, બૌદ્ધનું હોય, એ બધાના ટોપલામાં સૌથી મોટામાં મોટી આપવાની, ખરીદવાની, વેચાણની કોઈ ચીજ હોય તેનું નામ સંતોષ. અમે રાત દિવસ લોકોને કહીએ, સંતોષ રાખો, સંતોષ કરો, સંતોષ કરો, સંતોષ કરો, સંતોષ કરો. અને આ સંતોષે તમારી ઈચ્છા શક્તિને લિમિટ બતાવી બનાવી દીધી. એમાંથી સૂત્રો નીકળ્યા, ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે, ચાલશે. આ સૂત્રો એમાંથી નીકળ્યા હોય, કેટલા આદર્શ સૂત્રો, પણ વિકાસ ના થઈ શકે. એકવાર આ સૂત્રોને તમારા જીવનમાં તમે નક્કી કરી લો એટલે વિકાસ ખતમ. હા, તમને શાંતિ મળે, શાંતિ મળે, પણ એ સ્મશાન શાંતિ બરાબર શાંતિ હોય, એ મગરૂરી વાળી શાંતિ નહીં, એ સુદામાની શાંતિ હોય, એ ભામાશાની શાંતિ નહીં, એ જગડુશાની શાંતિ નહીં. એક મુંબઈમાં રહેનાર શેઠ અહીંયા વાલમમાં તીર્થયાત્રા કરવા માટે આવે, વાલમનો વહીવટ જુએ, અને આ વાતને યાદ રાખજો, પૈસો તો દોડતો આવતો હોય છે, શરત એટલી છે કે તમે પોતે સ્ટીલના પગવાળા બનો તો, નહીં તો આવેલો ચાલ્યો જશે, દોડતો પૈસો આવશે. કોઈ હાથ લાંબો ના કર્યો શેઠ અમને કંઈક આપો એમ, પણ એને પોતાને થયું, મારી પાસે આ કરોડો કરોડો ને અબજો જે ભેગા થયા છે એ ખોળ્યા છે, કોઈ જગ્યા સારી જગ્યા હોય તો હું વાવું ત્યાં, અને સારી જગ્યા મળી એટલે વગર માગે કહી દીધું કે હું ગામના વિકાસમાં 2 લાખ રૂપિયા આપું છું. અમારે શાસ્ત્રોમાં આ વાત લખેલી છે કે જ્યાં મહાપુરુષો બિરાજ્યા હોય ત્યાં પૈસો આપો આપ દોડતો આવતો હોય, એને એને માગવા ના જવું પડે, દોડતો પૈસો આવતો. એ આપનારને એવી ઈચ્છા થઈ, પણ એ ક્યાંથી ઈચ્છા થઈ? જયારે એની પાસે કરોડો રૂપિયા હતા ત્યારે ને. મારી એ ઈચ્છા થાય, ચાલો હું એ 2 લાખ આપું, પણ શું આપે? હમણાં હું જ પૂછીશ કે ભાઈ કોના ત્યાં જમવા જવાનું છે, કઈ જમવાની વ્યવસ્થા ક્યાં છે? મારા ચિંતા ના કરો, કરી જવે, શું તાવડ છે તમારે? અને સાધુ થયા તો જમવાનું મટ્યું નહીં તમારું? તારે સાધુ થયા એટલે જમવાનું મટાડી દેવાનું? આપણે સંતોષે ઈચ્છાને સીમિત બનાવી દીધી, અને સીમિત બનાવી દીધી એટલે આ દેશમાં ભક્તો ઘણા પેદા થયા, સંતો ઘણા પેદા થયા, જેમણે તંબુરા વગાડી વગાડીને, મંજીરા વગાડી વગાડીને લોકોને સતત ઉપદેશ આપ્યો, અરે ગોદડીમાં સુઈ જાઓ, મશરૂના પલંગમાં શું મળવાનું છે, આ તો કાલ મરી જવાનું છે, ઝૂંપડામાં રહોને, આલિશાન મહેલમાં રહેવાથી શું મળવાનું હતું, ઉપાધિઓના પાર નથી, ઝૂંપડામાં રહોને એટલે પ્રજા ઝૂંપડામાં રહી, એટલે પ્રજાને જે મળ્યું, જેવું મળ્યું, જ્યાં મળ્યું સંતોષ માનીને બેસી. એક બીજી વાત યાદ રાખજો, સંતોષી પ્રજા કદી ક્રાંતિ નથી કરતી હોતી, કારણ કે ક્રાંતિ માટે આગ જોઈએ, અને આગ અસંતોષમાંથી આવતી હોય છે. આપણને તો કહ્યું ભાઈ આ કળિયુગ ચાલે છે એટલે અમારું રાજ રહેવાનું, આવું જ રહે, હજુ આથી ખરાબ આવવાનું. વળી પાછું કહ્યું ના ના, આ તો હજુ 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 સતયુગ તો આયગા, એમ આયગા નહીં, દિવાલ ઉપર આવી ગયો છે, વાલમમાં આવી ગયો છે, પછી ભારતની ઘણી દિવાલો ઉપર તમે જુઓ તો ઓહો સતયુગ આયગા આયગા. શું કઈ હથેળીમાં ચાંદ બતાવે, લોકો કોણીમાં જ ગોળ ચોંટાડવાનો, કોઈ દિવસ હાથમાં ગોળ નહીં આપવાનો. પ્રજા ઉઠા ભણવાની કહેવાયેલી છે, એને સતત ઉઠા જોઈએ છે. જાપાનમાં તો કળિયુગ નથી, હું હમણાં જાપાન જઈને આવ્યો, તમે જર્મની જાઓ કોઈ ચોરી નથી કરતું, જે હોટલમાં અમે ઉતરેલા એ હોટલના કબાટમાં બધી વસ્તુઓ, બધી કિંમતી વસ્તુઓ લઈને પૈસા નાખો પેટીમાં, અમે ગયા તો કોઈ ચેક એ ના કર્યું, પૈસા એ ના માગ્યા, નાખ્યા જ હશે એમ. મેં કહ્યું આવી આવું કંઈક ભારતમાં ખોલી જુઓ, સતયુગ આવેગા, આવું એક ભારતમાં ખોલી જુઓ તો તમને ખબર પડે કે તમારો ધર્મ છે ક્યાં. તમે તો ખોથા ખાડો છો, બેઠા બેઠા ખોતરા ખાડો છો, કરોડો વર્ષ સુધી ખાડો ને એમાંથી તેલ નથી નીકળવાનું, ધર્મ જ નથી.
કુંભ મેળો ભરાયેલો કુંભ મેળો, એમાં એક આયુર્વેદની બહુ મોટી સંસ્થા છે, નામ નહીં આપું, એણે એક પ્રયત્ન માટે એક સ્ટોલ ઉભો કર્યો, 24,000 રૂપિયાની દવાઓ મૂકી અને બોર્ડ લખી દીધું, કોઈ અહીં પૈસો નહીં માગે, આ પેટીમાં પૈસા નાખીને જાઓ, દવા લો, પૈસા લખેલા છે, પેટીમાં પૈસા નાખો, જાઓ, જોઈએ તો ખરાક શું થાય છે. 3 દિવસમાં 5 દવાઓ વેચાઈ ગઈ. પેટી ખોલી તો એમાંથી 16 રૂપિયા ને કંઈક પૈસા નીકળ્યા. 24,000ની દવાઓમાં 16 રૂપિયા ને કંઈક ઉપર પૈસા નીકળ્યા. આ મારા દેશની પ્રામાણિકતા, આ મારા દેશની સપ્તાહોનું પરિણામ, આ મારા દેશની ગામે ગામ થનારી કથાઓનું આ પરિણામ. અને એ તો કુંભ મેળો હતો, સંતોનો મેળો હતો. અમારા જેવા સંતો ગયા હશે, લે લો થોડા લવણ ભાસ્કર કામ આવેગા, એમને થોડુંક લવણ ભાસ્કર લીધું હશે. જયારે આ શેઠે મને વાત કરી કે મહારાજ 24,000 રૂપિયાની દવાઓ મૂકેલી, એમાંથી ખાલી 16 રૂપિયા ને થોડાક પૈસા નીકળ્યા, આપણને આઘાત લાગે કે આપણે એકબીજાને છેતરી રહ્યા છે. પછી મેં એ શેઠને પૂછ્યું, મેં કહ્યું મારે એક તમને વાત પૂછવી, જો સાચો જવાબ આપો તો. મને કે પૂછો. મેં કોઈ 24,000માં જે દવાઓ મૂકેલી 24,000ની, એમાં આઉટડેટ વાળી કેટલી હતી અને આઉટડેટ વિનાની કેટલી હતી? મને કે બધી આઉટડેટ વાળી હતી, બધી આઉટડેટ વાળી હતી, એ મારે આમે ફેંકી દેવાની હતી. પ્રચારનો પ્રચાર થયો. હું આ કે તોડતો મળ્યા. મેં તો હું તમને સંસ્મરણો બતાવું, હમણાં મારું છેલ્લું પુસ્તક છે પૃથ્વી પ્રદક્ષિણા, ઈચ્છા થાય તો ખાસ વાંચજો. આપણે ક્યાં છીએ? આ ધરતીની અંદર, આ દુનિયાની અંદર આપણે કઈ જગ્યાએ છીએ અને કેવા છીએ? એટલે અમે સતત લોકોના મગજમાં એક વાત ભર્યા કરી, ચાલશે ચાલશે. ભારતમાં કદી ક્રાંતિ થઈ? ખેડૂતો ખેડૂતોના ઉપર મગ દળવામાં આવ્યા. આજે તો ખેડૂતો ઘણી સારી દશામાં છે, પણ હું જયારે નાનો હતો ત્યારે મેં જોયેલું. તમે ગાયકવાડીમાં રહેલા એટલે ગાયકવાડી વાળાને બહુ ખબર નહીં, પણ કોઈ દરબારી રાજ્યમાં રહ્યા હોવ, કોઈ નવાબી રાજ્યમાં રહ્યા હોવ, આ ચોમાસાનો ટાઈમ હોય, ખેતરમાં વરાપ આવ્યો હોય ને ખેતરમાં પેલો વાવતો હોય એ બધું લઈને, અને એક 2 પૈસાનો સિપાઈ આવે ને, પટેલ ના કે કણબીએ ના કે, એના માટે એક મણની ગાળ ચોપડા, ચાલ વેઠ મેં ચલના પડેગા, એટલે બળદ છોડી ગાડું જોડીને એની વેઠમાં એને જવા. કુંભાર પાણી ભરી આપે, સુથાર પેલો એના ઘોડા માટે નહીં એ કરી આપે, ખૂંટી ઠોકી આપે, કોઈ ચંદી લઈ આપે, વાળંદ છે એ પગ દબાવી આપે, પૈસો કોઈને નહીં આપવાનો, 1,000 કામ પડતા મૂકીને વેટ કરવાની. કેમ ક્રાંતિ કેમ ના થઈ? જર્મનીમાં વારંવાર ક્રાંતિ થઈ, ઇંગ્લેન્ડમાં ક્રાંતિ થઈ, તમને ખબર હોય કે ન હોય, ઇંગ્લેન્ડમાં એકવાર 1,00,000 ખેડૂતોએ ક્રાંતિ કરેલી, 400 વર્ષ 500 વર્ષ ઉપરની વાત કરું છું. ત્યારે તો ઇંગ્લેન્ડમાં રાજાનું રાજ્ય હતું, આખા ઇંગ્લેન્ડના 1,00,000 ખેડૂત એટલે ભારતના 1 કરોડ ખેડૂત કહેવાય વસ્તીના પ્રમાણમાં, અને 1,00,000 ખેડૂત આખા ઇંગ્લેન્ડમાંથી ભેગા થઈ અને નારાઓ બોલતા બોલતા લંડનની ભાગોળે આવીને પડ્યા. રાજા ગભરાઈ ગયો, રાજાએ જોયું કે અમારી મારું શાસન ઉખાડી નાખશે, કોઈ જુલમ કરનારની તાકાત નથી, જો પ્રજા વિફરે તો એ જુલમ કરનારો જુલમ કરી શકે, કોઈની તાકાત નથી, પણ જુલમ કરનારો રાજ્ય ત્યાં સુધી કરી શકે પ્રજા ઠંડી હોય, અને અમે બધાએ ઠંડા પાડવાનું કામ કર્યું, એક રીતે એમનું કામ કરી આપ્યું. પ્રજા કદી માથું ના ઉંચકે, શાંતિ રાખો શાંતિ રાખો, ભગવાન અવતાર લેવાના છે, તમે ચિંતા ના કરો, હવે તૈયારી જ છે, અવતાર લેવાની તૈયારી જ છે. અને પ્રજા છે ને એ ઠંડી ઠંડી થતી, હજુ તો આ તો કળિયુગ છે, હજુ થોડું ભોગવવું પડશે, હવે આટલા વર્ષ બાકી છે, હવે આટલા વર્ષ બાકી છે. કેટલાક લોકો વળી એમ કહે કે હવે પ્રલય થવાને આટલા વર્ષ બાકી છે, એ પ્રલયના વર્ષ કાઢી આવે, અવતારના વર્ષ કાઢી આવે, ક્રાંતિ એમને સૂજે જ નહીં, એમની નસમાં ક્રાંતિ નથી. અને એટલે પ્રજા ગુલામ રહેતી હોય છે, એટલે પ્રજા માર ખાતી હોય છે. 1,00,000 ખેડૂતો જયારે લંડનના ભાગોળે આવીને પડ્યા, રાજા ગભરાઈ ગયો, પણ મંત્રી હતો ને એ મંત્રી બહુ ખંધો માણસ હતો, એણે કહ્યું તમે ગભરાશો નહીં,
હું એની વ્યવસ્થા કરું છું. આ ખેડૂતો છે, મહેનતુ પ્રજા છે, એની બુદ્ધિ ઓછી હોય અને આપણે બુદ્ધિથી કામ લેવાનું છે. બીજા દિવસે એ ખેડૂતોની કેમ્પમાં આવ્યો અને ખૂબ સારી રીતે બધાને જમાડ્યા રાખ્યા, ખૂબ સારું પ્રવચન કર્યું અને કહ્યું તમારા જેટલા આગેવાનો હોય કાલ રાજા પાસે ચાલો અને તમારી જે શરતો હોય એ રજૂ કરો. તમારી બધી શરતો માની લેવા રાજા તૈયાર છે, અમે વિચાર કરવા તૈયાર છે. ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા, રાજી રાજી થઈ ગયા. બીજા દિવસે લગભગ 100 આગેવાનો જે હતા મોટા મોટા, એ 100 આગેવાનોને લઈ ગયા અને જેવા દરબારમાં લઈ ગયા એવી જ એમની કતલ કરાવી નાખી. 100 ને મારી નાખી. એ મિલિટરીના માણસો તૈયાર રાખેલા, 100 મારી નાખ્યા વિશ્વાસઘાત કરીને. અને બીજી તરફ લશ્કર પેલાના ઉપર ત્રાટક્યું, ભાગી ગયા. કેટલા એને મારી નાખ્યા ને કેટલા બાકી ભાગી ગયા. ક્રાંતિ નિષ્ફળ ગઈ. ક્રાંતિ નિષ્ફળ જાય એની કદી ચિંતા ના કરવી. તમારા પૂર્વજો કૂવો ખોદતા અને અમને બધાને પૂછતા, બાપજી પાણી ક્યાં છે, પાણી ક્યાં છે, આ છેડે છે કે આ ખૂણે છે કે પેલા ખૂણે છે કે પેલા ખૂણે છે. આજે ઘણા પૂછતા હોય, બોર કરાવવાનું હોય ને તો આજે ઘણા પૂછતા હોય છે. હું તમને કહું, આંખ મીચીને ગમે ત્યાં કરો બધે પાણી, શું કામ બ્રહ્મમાં પડ્યા છે, બધે પાણી છે. અહીં કરો, અહીં કરો, અહીં કરો, અહીં કરો. આ તો એક ભ્રમ ઉભો કરી દીધેલો છે. હા, કોઈ જગ્યાએ સારી નદી આવી જાય, કોઈ જગ્યાએ જરા નીચી આવી જાય, પાણી બધે પરમેશ્વરે મૂકેલું છે. અને પહેલાં તો જમાનું પાણી આવશે, નદીઓનું નહીં, જે ચોમાસાનું છે ને એ જમી જમીન પાછું આવશે. એટલે એ કૂવો ખોદતા અહીં પાણી ના નીકળે, બીજે ખોદે, બીજે ના, ત્રીજે પાણી નીકળવાનું. પ્રજાને જો એના હક્કો આપવા હોય, પ્રજાને જો વિકાસ કરાવવો હોય તો પહેલી શરત છે એની ઈચ્છાને ના મારી નાખો, એની ઈચ્છા શક્તિને ના મારી નાખો. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેન સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. હે માં, તું તો ઈચ્છારૂપ છે અને આખી દુનિયામાં તું ઈચ્છારૂપ થઈને વ્યાપક થઈને બેઠેલી છે. એટલે અમે બધાએ તમને શીખવાડ્યું, ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે, ક્વોલિટી ખતમ, એમાંથી ક્વોલિટી નહીં. કેમ ભાઈ, આ રૂમ ચાલશે કે? અમેરિકામાં જાઓ તમે, આપણા માણસો યાત્રા કરવા નીકળે એટલે કોઈ હોટલમાં રહેવાનું હોય તો પહેલા ભાવ પૂછે, કેવી રૂમનો ભાવ શું છે, કે $16. એટલે તરત જ પૂછે કે હવે કંઈક ઓછો કરો ને, સમજો ને જરા, સમજો ને, માગ્યું તો મોતે ના આવે. એટલે પેલા સમજી જાય કે આ ઇન્ડિયન આવ્યા છે. અમે હોંગકોંગ ગયેલા, હોંગકોંગમાં ચાઇનીઝ લોકો વેપાર કરે છે. ઇન્ડિયન લોકો અંદર જાય એટલે તરત જ કહે છે, ગો આઉટ, ગો આઉટ, ગો આઉટ, નો સેલ, નો સેલ. ઇન્ડિયન લોકોને જોતાની સાથે આવા અપશબ્દો બોલે, તમારા સાથે વેપાર કરવો જ નથી. હે, મેં કહું આવું કેમ બોલે છે, આ લોકો આટલું અપમાન કેમ કરે છે? અને કે મહારાજ, એ બરાબર છે, એની દુકાનનું મહિનાનું ભાડું $4,00,000 છે હોંગકોંગના. $4,00,000 મહિનાનું ભાડું. આપણા માણસો જાય, વસ્તુને આમ જુએ, આમ જુએ, આમ ફેરવે, આમ કઢાવે, 100 કઢાવે, સેલ ભરાવે, ચાલુ કરાવે અને પછી કે હા પછી આવશું હો, એટલે એનો 1 કલાક એને પોસાય નહીં. એવી 10 દુકાનો એ ફરે, કારણ કે એ નવરા છે પણ આ નવરા નથી. ત્યારે કીધું, અહીંયા લોકો ખરીદનારા કેવા આવે છે? અહીંયા બધા પશ્ચિમના લોકો ખરીદવા આવે, એ જ્યાં ઉતર્યા હોય ત્યાં પહેલાં કેટલોગ જુએ, એમ જુએ કે મારે આ કેમેરો ફલાણો લેવો છે, એનો નંબર નોટ કરે, એની કંપની નોટ કરે, પછી દુકાનમાં આવે, દુકાનમાં આવીને કે ફલાણી કંપનીના ફલાણા મોડલની ફલાણી વસ્તુ મને આપે, પેલો ફટ થઈને એને આપે, ભાવ પૂછે, પૈસા આપે ને ચાલતો છે. કોઈ રકઝક નહીં, કોઈ માથાકૂટ નહીં, એની પાસે ગેરંટી છે અને વિશ્વાસ છે, એટલે એ તરફ ચાલતો થઈ જાય. આપણે તો 1.5 કલાક ઉથલ પાથલ કરીએ એટલે પેલા પહેલેથી જ કહીએ, નો સેલ, નો સેલ, ગો 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 એમ કરે. આપણને બહુ દુઃખ લાગે, કેમ? એટલે આપણે પહેલો ભાવ પૂછીએ, પછી પૂછીએ પેલો કે ના ઓછું નહીં થાય, એટલે આગળ પૂછીએ કે એમ કામ કરો ને, 16માં 2 માણસ ઉતારો છો તો અમે 4 જણા રહીશું, અમે ગમે એમ રહીશું, તમારે શું? 2 ના 4 એટલે આપણે $4 ભાગમાં આવે. અરે રાત જ કાઢવી છે ને, કોઈ 2 નીચે હોઈ જશે, 2 ઉપર હોઈ જશે, રાત જ કાઢવી છે ને. ચાલશે, ચાલશે. અમેરિકન આવે,
અમેરિકન આવે એટલે પહેલા ભાવ ના પૂછે, પહેલા પૂછે પલંગ કેવો છે, કિંગ સાઈઝ છે, ક્વીન સાઈઝ છે કે સામાન્ય છે. હવે આપણે કિંગ ને ક્વીન ને શું માથે લઈ જવો છે એક રાતમાં? શેત્રંજી પાથરી આપો તો એ ઘણું થઈ ગયું. પહેલા એ પૂછશે કિંગ સાઈઝ છે, ક્વીન સાઈઝ છે કે ચાલુ પલંગ છે. પછી પૂછશે ટીવી છે, બ્લેક એન્ડ વ્હાઈટ છે કે રંગીન છે, રંગીન જોઈએ. અને પછી કહે છે ભાવ, તર એ રહી જશે. બે ને બે ચાર નહીં રહેવાનું કરે એ તો કે નહીં. આપણા જીવનની એક રાત ખરાબ થઈ કે બે ને બે ચાર જુદા, બે છોકરા હશે તો જુદા રાખશે. આ બંનેનું માઇન્ડ જુદું છે. એ ચાલશેમાં માનતો નથી, આપણે ચાલશેમાં જ માન માન કરીએ છીએ. આ ઘડિયાળ પાંચ મિનિટ મોડું જતું હોય કે વહેલું જતું હોય તો આપણે કહીએ ઘરે ચાલશે એમ કે જરાક આગળ કરી લેવું ચાવી ભરતી વખતે. અને એવા કેટલાય ચાલતા હોય, પેલો આમ પકડી અને જોરથી મારીને ફોડીને ફેંકી દેવાની, નહીં ચાલે આ ઘડિયાળ, નહીં ચાલે. એમાંથી ઘડિયાળની ક્વોલિટી આવશે. અને ચાલશે એક વાર કર્યું એટલે ઘડિયાળ બધ જ કાં તો આગળ ચાલનારો કાં તો મોડા ચાલનારો. હવે ઘડિયાળ જ આગળ ચાલતા હોય અથવા મોડા ચાલતા હોય તો નેતાઓ આગળ મોડા ચાલે કે ના ચાલે? જો ઘડિયાળ જ આગળ ચાલતા હોય પાછળ ચાલતા હોય ને તમે અપેક્ષા રાખો બધા ટાઈમસર આવે તો કેવી રીતે થઈશે? પેલા કે નહીં ચાલે, ટાઈમ એટલે ટાઈમ. એક જગ્યાએ મેં અમેરિકામાં જોયું, હું પેલી નદી પાર કરું છું તો ગાડીમાં બેઠેલો અને આ તરફથી મેં સામે ચળકાટ મારતું કંઈક દેખાયું. મેં કહ્યું પેલા કિનારા ઉપર કંઈક ચળકાટ મારી રહ્યો છે, શું છે? પેલા ભાઈ હતા જે ચલાવનારા, મને કે બાપજી ફોર્ડ કંપનીની નવ મોટરો છે. એમ ફોર્ડ કંપનીની નવ મોટરો સામે કિનારા ઉપર કેમ છે? કે આ જે સામે ખેડૂત રહે છે ને, એ ખેડૂતે ફોર્ડ કંપનીમાંથી મોટર ખરીદી, એમાં કંઈક મિસ્ટેક લાગી, કંપનીને ફરિયાદ કરી, કંપનીએ સ્વીકાર ના કરી, એટલે એ પ્રેસમાં ગયો, મોટરને પ્રેસ કરીને પતરું બનાવી દીધું આખી મોટરને અને પેલા કિનારા સાથે ચોંટાડી દીધું. બીજી લાવ્યો, ત્રીજી લાવ્યો, ચોથી લાવ્યો, પાંચમી લાવ્યો, નવ મોટરો એને પ્રેસ કરીને દબાઈ દીધી કે આ તારી કંપનીનો હું પ્રચાર કરું, કોઈ ફોર્ડની મોટરો ના લે એટલા માટે. અને હવે કંપની વાળો એને હાથ જોડે છે, પૈસા તારી મોટરો લઈ લે અને તારી જે જે કઈ તને નુકસાન થયું હોય અમે આપવા માટે તૈયાર. પ્રજાના માઇન્ડની અંદર એક વાર તમે ચાલશે શબ્દને મૂકી દો, પ્રજાની ક્વોલિટી ખતમ. પ્રજા આપકી ક્વોલિટી વિનાની થઈ જશે. એ જે નહીં નહીં ચાલવાનું એ નહીં ચાલવાનું, મારે અંતે ક્વોલિટી લાવવી જ જોઈએ. એટલે આ પહેલી વાત છે. ઈચ્છા શક્તિને ભારતમાં જે અધ્યાત્મ નીકળ્યું એ મુખ્ય સંતોષના આધારે નીકળ્યું. અને સંતોષ એટલે અત્યંત સંતોષ. ખાવાનું મળે તોય વાહ વાહ, અડધું મળે તોય વાહ વાહ, ના મળે તોય વાહ વાહ. મેં એવા કેટલાય શ્લોકો યાદ કરેલા, એવા કેટલાય દોહરાઓ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યું કરે કહે સબકા દાતા રામ. શા માટે મહેનત કરી કરીને મરી જાઉં છો? જેણે અન્ન આપ્યું એ ચાવણું આપવાનું. હા, અમેરિકાની સ્ટીમર આવે તો ચાવણું પડે, ભરતો કે નહીં? અમેરિકા સ્ટીમરના દ્વારા આ દેશનું પેટ ભરતો. આ દેશમાં એક ચીંગણો માણસ થયો અને એને આપણને બે સૂત્રો આપ્યા, જય જવાન જય કિસાન. આજે હવે સ્ટીમરની કોઈ જરૂર નહીં, એ કોઈ જરૂર નહીં. તમારા ક્ષેત્રોમાં જ્યાં પાંચ મણ નહોતું થતું ત્યાં સો મણ થવા લાગ્યું. જમીનોની કિંમત વધી, ઢગલા બંધ અનાજ. પંજાબ ને હરિયાણામાં ઘઉંની મંડીઓ તમે જઈને જુઓ તો ઘઉંના ઢગલા જુઓ તો હો હો, આટલા ઘઉં. અને જે દિવસે નર્મદા મહેસાણા જિલ્લો પાર કરશે ત્યારે તમે જોશો કંઈ કેટલું અનાજ પેદા થાય. ઢગલા બંધ અનાજ. ત્યારે ગુજરાત બંગાળને અનાજ આપશે, ગુજરાત ઓડિશાને અનાજ આપશે, ગુજરાત કદાચ બીજી જગ્યાએ નિકાસ કરશે, લો અનાજ લઈ જાઓ. પણ શરત કઈ હતી? કે તમારી ઈચ્છાની ક્ષિતિજને મોટી કરો. તો બાંધ બાંધવો છે, નહેર લાવવી છે, ટ્યુબવેલ કરવા છે, નહેરો કાઢવી છે, ફર્ટિલાઇઝરના કારખાન કરવા છે, ખેતરોને સુધારવા છે, ટ્રેક્ટર લાવવા છે, તો તમે ઢગલા કરી શકો. અને બાકી એ તો કહે અજગર કરે ને ચાકરી. અરે અજગર તો એટલી મહેનત કરે ત્યારે એને માળ ખોરાક મળે. અને પક્ષીને તમે જુઓ, સવારે ઉડે, દસ દસ માઇલ સુધી ઉડીને જાય ત્યારે અડધું પેટ માઠ ભરાય. પક્ષીને મોઢામાં આપોઆપ દાણા નથી આવી જતા હોતા, એ કેટલી મહેનત કરે ત્યારે એને દાણા મળે. હું અધ્યાત્મવાદી છું પણ પુરુષાર્થ વિરોધી અધ્યાત્મને, પુરુષાર્થ ને અધ્યાત્મનો સહયોગ કરવાનો, બેયનો સાથ કરવાનો.
એટલે માણસને પરમેશ્વરે જે ઈચ્છા આપીને અનલિમિટ એ ધરતી ઉપર ફરી વળ્યો, એને સંતોષ ન થયો, ચંદ્ર ઉપર જોયું, ચંદ્ર ઉપર પહોંચ્યો, સંતોષ ન થયો, ચંદ્રથી આગળ ગયો અને હજુ જવા, અને જે જશે એ દુનિયા ઉપર રાજ્ય કરશે. પહેલા જે દુનિયા ઉપર રાજ્ય કરનારી પ્રજા હતી એ ધરતીના દ્વારા આવતી, ખૈબર અને બોલનના દ્વારા. પછી બીજો પીરિયડ આવ્યો સમુદ્રના દ્વારા. લોકો બધા વાસ્કોડી ગામમાં આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ડચો આવ્યા, અંગ્રેજો આવ્યા, મોટા મોટા વહાણો બનાવી બનાવી અને સમુદ્રના દ્વારા ધરતીને ખૂંદી વળ્યા, આખી દુનિયા ઉપર પોતાના ઝંડા લહેરાવી દીધા. હવે ત્રીજો પીરિયડ અંતરિક્ષનો છે. જે અંતરિક્ષને કાબુમાં રાખશે, જેની મુઠ્ઠીમાં અંતરિક્ષ હશે એની મુઠ્ઠીમાં દુનિયા હશે. પણ અંતરિક્ષને કોણ કાબુમાં લેશે? જેની મુઠ્ઠીમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ હશે, જેની મુઠ્ઠીમાં અણુવિજ્ઞાન હશે, જેની મુઠ્ઠીમાં હાઈલી ટેકનોલોજી હશે, જેની મુઠ્ઠીમાં હાઈલો ટેકનોલોજી. એ તો કહે છે કે તમારા પાવડર ઉતરેલા હોય તો મોકલજો બાપા, તમારા ઉતરેલા કપડાં હોય તો આવવા દેજો, તમારા કંઈ હથિયાર વધેલા ઘટેલા હોય તો અહીં આવવા દેજો. સર તમે શું કરો છો? તમે મંજીરા વગાડીએ છીએ. અમે બધા ભેગા થઈને રાહત દિવસ મંજીરા વગાડીએ અને ભગવાનને રોજ પ્રાર્થના કરીએ છીએ, હવે મારા વાલા આવો, હવે આવો. તમે ભૂલેલી પ્રજા છો, ભીંત ભૂલેલી પ્રજા છો, રસ્તો ભૂલેલી પ્રજા છો. તમારી પાસે એટલું બધું છે, પણ શરત એટલી છે કે જો તમે એને યોગ્ય માર્ગે લગાવો તો. તમારે ત્યાં કેટલા નારલીકર છે, કેટલા અરગોવિંદ ખુરાના છે, કેટલા આઈન્સ્ટાઈન પડેલા છે, પણ એની કદર કોણ કરે? કોણ એની કિંમત કરે? બધું બુદ્ધિધન પરદેશ ચાલ્યું જાય છે. એક તરફ તો પેલી ચરખા બુદ્ધિ છે, એમને આટલેથી વધારે કંઈ દેખાતું જ નથી. આટલું જ, અરે દુનિયા ક્યાં પહોંચી છે? તમે રહી ગયા, આ નહીં ચાલે, આ રીતે તો પ્રજા મરી જશે. તમે ફાળ ભરો, જાપાન દુનિયા ઉપર કેમ ફરી વળ્યું છે? આ માઇક, આ માઇકના કેટલા મોડલ નીકળ્યા? આ જે ઝીણામાં ઝીણું મેં માઇકાની જોડે બાંધ્યું છે, તમને દેખાતું નહીં હોય, એ આના કરતા વધારે પાવરફુલ છે. કારણ કે એક પછી મોડલ ઉપર મોડલ, મોડલ ઉપર મોડલ, મોડલ ઉપર મોડલ. આપણે મોડલમાં માનતા જ નથી, માનીએ છીએ? 40 વર્ષથી એમ્બેસેડર છે, એનો એ મોડલ ખડખડ 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 ખડખડ. અને તમે 40 વર્ષમાં એમ્બેસેડરનો મોડલ ના બદલ્યો એટલે રોડ ઉપર મારુતિ દોડવા માંડી, ટોયેટા દોડવા માંડી, મિત્સુબિશી દોડવા માંડી. કારણ કે 40 વર્ષથી તમારી એની એ. અમે હમણાં ગાડી લીધી, નવી લીધી, અને પહેલા જ દિવસે ટેલિફોન કરીને ફરિયાદ કરી, કારણ કે ડીલર મારા ઓળખીતા હતા, પૈસા ઓછા લીધા. એટલે મેં કહ્યું આ તો હજુ પહેલો દિવસ છે ને, ખખડાટ થાય છે ને, કિચુર 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 કિચુર. મને કે મહારાજ ધીરે ધીરે બધું રાગે પડી જશે, ધીરે ધીરે બધું રાગે પડી જશે. હવે રાગે પાડો પાડ્યા સિવાય બીજો કોઈ છૂટકો છે? આ રોડ ઉપર મારુતિઓ કેમ ફરે છે? તમારી એમ્બેસેડર દુનિયાના રોડો ઉપર કેમ નથી ફરતી? મેં એને પૂછ્યું કેટલી વેચાય છે? મને કે સરકારી ઓફિસરો સિવાય બીજા કોઈ લેતા જ નથી હવે, અને સરકાર સરકારી પૈસાથી ચલાવવાની હોય એટલે લોકો લે છે. તમારી પાસે હાઈલી ટેકનોલોજી હોવી જોઈએ, અને એ એની 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 લિમિટ અનલિમિટ છે. તમારી મુઠ્ઠીમાં અંતરિક્ષ હશે. હમણાં તમે ઇન્સેટ 1B આકાશમાં મૂક્યો, પણ અમેરિકાના દ્વારા મૂક્યો. રોકેટ તો અમેરિકાનું ભાડે રાખેલું, એના પૈસા ભરવા પડ્યા. એ શું કામ કરે છે એની ચર્ચા હું અહીં નહીં કરું, પણ એ 1B જો ના હોય તો એના એ જે કામ કરે છે એ કામ કરાવવા માટે તમારે 5 ખરબ રૂપિયા દેશમાં ખર્ચવા પડે. 5 ખરબ રૂપિયા, અરબ નહીં, 5 ખરબ રૂપિયાના વાયરો નાખવા પડે, થાંભલા નાખવા પડે, બધા રેલવે સ્ટેશનો ઉભા કરવા પડે. 5 ખરબ રૂપિયા, એ 5 ખરબ રૂપિયાનું આયોજન કરવામાં કેટલા વર્ષો લાગે, અને છતાં આટલું સારું કામ તમે ન કરી શકો. એક પેલો ઉપગ્રહ કરે છે, એના વિના તમારું કામ ચાલવાનું નથી. એ ઉપગ્રહ જેની મુઠ્ઠીમાં છે એની મુઠ્ઠીમાં દુનિયા રહેવાની. જે હજુ પેલી સોનીના આતેડા ખેંચે રાખે છે, આ હજી જૂની જૂની વાતોમાં, એ તો પ્રજા મરી જવાની છે. એટલે વિકાસનું પહેલામાં પહેલું આધાર કેન્દ્ર ઈચ્છા શક્તિ છે. અધ્યાત્મ એવું હોવું જોઈએ જે ઈચ્છા શક્તિને મારી ના નાખે. બહુ પ્રાચીન કાળથી આપણા ત્યાં તો એક રિવાજ જ છે, બધા દુઃખનું મૂળ ઈચ્છા છે. ઈચ્છાને મારો, ઈચ્છાને મારો એટલે દુઃખ દૂર, અને ઈચ્છાને મારો એટલે દુઃખ તો દૂર થશે પણ પ્રજાએ મરી જશે, પ્રજા પણ સમાપ્ત થઈ જશે.
પણ એ વિશે મારે ચર્ચા નથી કરવી, એ વિશે વધારે ચર્ચા નથી કરવી. હું તો તમને એટલી વાત કહેવા માંગુ છું કે તમારા બાળકની ઈચ્છા શક્તિને મરવા લાવો, તમારા બાળકની ઈચ્છા શક્તિને એવી વધારો, કાં તો એ આઈન્સ્ટાઈન બને, કાં તો એ કોઈ વાસ્કોડી ગામા બને, કાં તો કોઈ સિકંદર બને, કોઈને કોઈ બને, કંઈક ને કંઈક દુનિયાને પ્રદાન કરે. વાલમમાંથી એક છોકરો એવો નીકળે જેને નોબેલ પ્રાઇઝ મળે. બસ કઢી ની ખીચડી, કઢી ની ખીચડી ખાવ, રોટલા ની કઢી ખાવ. હા શેમ કે માસ્ટર ની નોકરી મળી ગઈ, 50,000 આપ્યા, નોકરી મળી ગઈ, હવે હવે કઈ જોવાનું બાકી નથી. અરે આ તો પહેલેથી મારી નાખેલી પ્રજા છે, કઈ પેટ માટે જન્મ આપ્યો છે? પણ ઈચ્છા શક્તિ એક અલગ વસ્તુ છે, એના ઉપર એક બીજું તત્વ છે, અને બીજા તત્વનું નામ છે આયોજન. શબ્દને યાદ રાખો, આયોજન. આયોજન એટલે શું? તમારી પાસે જે છે એનો નકશો બનાવતો તમને આવડે છે? કુદરતે તમને કેટલું આપ્યું છે અને તમે એમાં કેટલો ઉમેરો કરી શકો છો? ઇઝરાયલને કુદરતે શું આપ્યું છે? રણ સિવાય કંઈ નહીં. જાપાનને શું આપ્યું છે? હમણાં 4-5 દિવસ જાપાન રહી આવ્યો, પુસ્તક વાંચજો, પૃથ્વી પ્રદક્ષિણા, આખી પૃથ્વીના 18 દેશો ફર્યો. જાપાનને નથી પેટ્રોલ આપ્યું, નથી કોલસો આપ્યો, નથી લોખંડ આપ્યું. રો મટીરિયલ્સ જેને કહેવાય, કાચો માલ તો એની પાસે છે જ, અને છતાં આખી દુનિયામાં મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન, મેડ ઇન જાપાન. કારણ કે એની પાસે આયોજન છે. એણે પેટ્રોલવાળા દેશો પાસેથી પેટ્રોલ મંગાવ્યું, આપણા ત્યાંથી લોખંડ જાય છે, કોઈ જગ્યાએથી કોલસો જાય છે, અને જાપાનની સસ્તામાં સસ્તી, સારામાં સારી ક્વોલિટીવાળી ચીજ આખી દુનિયાના ઉપર ફરી વળી. જાપાનના એક માણસની સરેરાશ આવક 1,00,000 રૂપિયા છે. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે ભારતના એક માણસની સરેરાશ આવક 175 હતી. 175, એમાં બિરલા ટાટા ઉમેર્યા ત્યારે. આજે વધીને 700-750 જેવી થઈ છે. ત્યારે જાપાનના એક માણસની આવક સરેરાશ 1,00,000 રૂપિયાની છે. એકલા હોંગકોંગમાં એટલા ઉદ્યોગપતિઓ છે, એટલા બિરલા ને એટલા ટાટા છે એટલા હોંગકોંગમાં, આખા ભારતમાં એટલા નથી. આખા ભારતમાં એટલા નથી, એટલા એકલા હોંગકોંગમાં ભર્યા છે. અને એટલો વેપાર એ કરે છે, કારણ કે ક્ષિતિજો મોટી છે, અનલિમિટ, એને બહુ મોટી ક્ષિતિજો વાળી પ્રજા છે. અમે તો ગાઢો રોટલો ખાઈને પડ્યા રહો ને ભાઈ, હવે બહાર જઈને શું કરશો? ખારું પાણી તો ખારું પાણી, પણ ગામનું પીવો ને. એટલે એને આયોજન કર્યું, ઇઝરાયલે આયોજન કર્યું, નાઇલ નદીને ફાડી નાખી. અરબ લોકો આપવા તૈયાર નતા પાણી, એ ના કાયદો જોવા ગયો, ના કોઈ પંચ નિમ્યું, ના કશું નહીં, મારે એની. આજે નાઇલનું પાણી લે છે. યાદ રાખજો, એક બીજી મુદ્દાની વાત કરું, રાજકારણ એટલે રાજસત્તા બે પાટા ઉપર ચાલતી હોય છે, પરાક્રમ અને મુત્સદ્દીગીરી. બે પાટા, પરાક્રમ અને મુત્સદ્દીગીરી. વલ્લભભાઈને લોકો કેમ નથી ભૂલતા? આટલા વર્ષો પછી પણ વલ્લભભાઈને કેમ નથી ભૂલતા? કારણ કે વલ્લભભાઈની પાસે જે પરાક્રમ હતું ને, પછી કોઈ નેતામાં એ પરાક્રમ જોવાનું ના. તમારી પાસે મુત્સદ્દીગીરી એટલે રાજામાં પરાક્રમ હોય અને પ્રધાનમાં મુત્સદ્દીગીરી હોય. પ્રધાનમાં પરાક્રમ ના હોય તો ચાલે, પણ એના પાસે માઇન્ડ હોવું જોઈએ. મુંજાલ મહેતા, ચાણક્ય, બાકી 1000 ચંદ્રગુપ્ત હોય તો ઈશા કામના. એક ચાણક્ય, એક પ્રભાશંકર પટ્ટણી. દિવાનમાં મુત્સદ્દીગીરી અને રાજામાં પરાક્રમ. હવે લોકશાહી થઈ, તો લોકશાહીમાં શું થયું કે નેતામાં બે ગુણ એક સાથે હોવા જોઈએ. બે ગુણ, નેતામાં પરાક્રમ એ હોવું જોઈએ અને નેતામાં મુત્સદ્દીગીરીઓ હોવી જોઈએ. દેશમાં નથી મુત્સદ્દીગીરી, નથી પરાક્રમ. બધા ફફડ્યા કરે, આમ કરશું તો આમ થઈ જશે, તો પછી આમ થઈ જશે, તો હો પછી આમ થઈ જશે તો. અને જે ફફડ્યા કરતા હોય એ પરાક્રમ વિનાના લોકો કદી પણ ઇતિહાસનું સર્જન ન કરી શકે. તમારા વ્યક્તિગત જીવનમાં પણ આ બે વાતો હોવી જોઈએ. વાલમમાં પરાક્રમ છે એની મને ખાતરી છે, છે કે નહીં? શુલી મહત કી જય બોલે, એટલે આખો ગામ ઈ પેલું હાથીઓ નીકળ્યો હોય લાકડા લઈને બધા, જોકે બળદ ઉપર પરાક્રમ કરે. બદલો આવે ક્યાં નહીં કરો, હવે હવે પરાક્રમ કરવાની જગ્યા બદલો.
મારી વાત કરું, જોકે મારે મારી વાત ના કરવી જોઈએ. એકવાર એક જગ્યાએ પ્રવચન કરતો હતો અને મેં વાત કરી કે થોડા ક્રોધનીય જરૂર છે. મન્યુરસી મન્યુમયી ધ્યેયમ, એ પ્રભુ તું મન્યુરૂપ ક્રોધરૂપ છે, મને થોડો ક્રોધ આપજે. આ વૈદિક પ્રાર્થના છે. અને કે એક સજ્જન હતા, જૈન સજ્જન હતા, મને કે મહારાજ ક્રોધે રાખવો પડે. મેં તો આ રાખવો પડે, બનાવનાર એ છે ને, એને અને કામે રાખવો પડે. શું વાત કરો છો? મેં તો આ તમે આવી વાત તો આ તમારે જો તમને એવું લાગતું હોય કે આ સતત દુશ્મન છે તો તમે ભગવાનને એવી પ્રાર્થના કેમ નથી કરતા કે હે ભગવાન મારા ઘરમાં જે છોકરો થાય એ સીધો બહુચરાજી જાય એવો એવો થાય એવો એવી પ્રાર્થના કેમ નથી કરતા? તમે તો નકારાત્મક જીવન લઈ આવ્યા, એકાંગી જીવન લઈ આવ્યા. વૈદિક પીરિયડમાં નકારાત્મક જીવન નથી, એમાં સકારાત્મક છે. એ કહે છે પ્રજનસ્યાસ્મિ કંદર્પ, આ પ્રજનન શક્તિ જે કંદર્પ છે મારી વિભૂતિ છે. ધર્મ અવિરુદ્ધ ભૂતેશુ કામોસ્મિ ભરતર્ષભ, આ ધર્મથી અવિરુદ્ધ એવો જે કામ અર્જુની મારી વિભૂતિ છે, એનું બેલેન્સ છે, એનું એક બેલેન્સ. બિલકુલ નકાર કરો તો દુનિયા તમે કઈનું કઈ કરી દે, એનું એનું તો આ પરિણામ ભોગવી રહ્યા છે. મેં કહ્યું હું મારો જ દાખલો આપું. એકવાર એક પ્રોગ્રામમાં જતો હતો ગાડી લઈને, મારા આગળ એક ટ્રક ચાલતી હતી. ટ્રકમાં કોઈ પંજાબી ડ્રાઈવર હતો, ટ્રક ખાલી હતી રોડ ઉપર. મેં મારી ગાડી એના પાછળ પાછળ ચાલતી હતી, સામેથી જોયું તો એક કોલેજની કન્યા આવી રહી છે, હાથમાં પુસ્તકો છે અને પેલી રોડની સાઈડે ચાલતી ચાલતી નીચું જોઈને આવી રહી. એ તો બિચારી નીચું જોઈને ચાલી રહી. આ ટ્રકના ડ્રાઈવરને શું સૂઝ્યું કે એણે ધીરે રહીને ટ્રકને થોડી નીચે ઉતાર એક પૈડું નીચે ઉતાર્યું, બિલકુલ એની નજીકમાં ચાલુમાં ચાલુમાં ધીમી કરીને લઈ ગયો અને પછી એના ગળા ઉપર એના ગાલ ઉપર હાથ મૂક્યો અને હસીને ચાલતો થઈ ગયો. અને પેલી બિચારી તો આમ છટપટીને, હવે ટ્રક તો ગઈ, હવે પાછળ હું ગાડીમાં બેઠેલો ને બેઠો બેઠો જોયા. તે મેં ડ્રાઈવરને કહ્યું તું ગાડી આગળ લે, આ ટ્રકને આંકર ને ગાડીને આગળ લે, એ દ્રષ્ટા થઈ જવું. હશે તો દુનિયા, આ તો ડ્રામો છે. ઘણા લોકો શું કહેતા હોય છે, આ તો ડ્રામો છે. તમારા ઉપર થશે ત્યારે ખબર પડશે ડ્રામો. પારકા ઘરમાં તો ડ્રામો હારો લાગે છે. મેં પેલાને કહ્યું તું આગળ લે ગાડી. એટલે પેલો ડ્રાઈવરે જરા બાહોશ હતો, એને હિંમત કરી પેલો સાઈડ ના આપે તો એ સાઈડ લઈને એટલે ગાડી આગળ લઈને કીધું આ માડી ઉભી કરી દે. એટલે ગાડી આવ્યું અને હું ગાડીમાં એકલો જ, પાછો ડ્રાઈવર એ ને હું એકલો જ. હું ઝટ દઈને નીચે ઉતર્યો અને ઉતરીને એનો આ કોલર પકડ્યો. અને હું તમને એક બીજી વાત કહું છું, પાપ તો કાયર છે, કાયર પાપ તો કાયર છે. જો તમારામાં થોડોક સામનો કરવાની હિંમત હોય તો, હું તો રાવણ હોય ને કમરબંધી તો રાવણે ધ્રુજવા માંડ્યું, પણ તમારામાં એટલી હિંમત હોય તો. મેં એનો કોલર પકડ્યો, નીચે ઉતાર કૂદતા, એટલે એ સમજી ગયો, એને સ્ટેરિંગ પકડી દીધું કે નીચે ના ઉતરે. મને કે સ્વામીજી માફ કર દો, ફિર જિંદગી મેં કભી નહીં કરૂંગા, માફ કર દો, કભી નહીં કરૂંગા. એને શું કે હમણાં રજક થશે અને જો લોકો બધા આજુબાજુના ભેગા થઈ જશે તો આ મારું એક છોતરું રહેવા દેશે. મારે એને કંઈ મારવો નતો, પણ મારે એને ખોડ ભૂલવાવી. અને મેં કહું પ્રતિજ્ઞા કર, આજથી કોઈ દિવસ આવા અડપ એને કઈ સ્વામીજી આપ કભી નહીં કરૂંગા, જવા દો. આની જરૂર હતી કે નહીં? આનું નામ પરાક્રમ કહેવાય. આવા પરાક્રમની જરૂર હતી કે નહીં? અને જ્યારે આ પરાક્રમ નથી થતું હતું ત્યારે આ બહેનો પછી નિર્ભય થઈને નથી ફરી શકતી હોતી. જવા દો ને, હવે બોલશો નહીં, બોલવા જેવું નથી એમ કે. અત્યારે બોલવા છે તો ક્યારે બોલવા જેવું છે? મર્યા પછી બોલવા જેવું છે? રાજસત્તા બે પાટા ઉપર ચાલતી હોય છે, એક પરાક્રમ ને બીજી મુત્સદ્દીગીરી. પરાક્રમ તો એટલું આંધળું છે અને એટલી મુત્સદ્દીગીરી છે એ વિધવા છે. એ તો ચૂડી વિનાની બિચારી વિધવા છે. દાપણ ઘણું છે, કરી જુઓ ને. એ કરવા માટે બાવડા મજબૂત જોઈએ, તરત જ લાગુ કરે. અમદાવાદમાં વલ્લભભાઈ પટેલ મેયર થયા, તમને ખબર છે? ખબર છે વલ્લભભાઈ પટેલ મેયર થયા ત્યારે તો આ ગાંધીજીની ચળવળની એટલું બધું નહીં. અને એમણે આ બધા રોડ જે મોટા મોટા એ વખતના રોડ ને રાતો રાત ઉભા કર્યા, કરી નાખો એમ. અરે આમ થશે, ફલાણું થશે, જે થવું હોય થવા દો. આજે રોડ કેટલા સરસ રોડ ઉભા કર્યા છે, નિજામનું એક્શન કેમ લીધું. અને જો તમે ઢચ્યું પચ્યું
પેલા નર્મદા આમતે જાય એટલે હા 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 ઠીક છે તમારા તરફ છે, અને પછી અમે બધા જઈએ કે નહીં નહીં ઠીક છે તમારા બી ઠીક છે. હવે આજે રાજ થતું હશે, એક માણસ સચોટ ટ્રીટમેન્ટ આપી દે કે નર્મદા યોજના થવાની જ છે, પર્યાવરણને વાંધો નહીં આવે, તમારે પર્યાવરણની જે જરૂર હોય એ બધી પૂરી થશે, પણ આ બાંધને કોઈ રોકી નહીં શકે એટલે બધું કામ બધું આયોજન વ્યવસ્થિત ચાલે ને બધી 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 ઢીલાશ પણ આપોઆપ દૂર થઈ જાય. પણ ઢચ્યું પચ્યું ઢચ્યું પચ્યું ઢચ્યું પચ્યું હવે એ રીતે તો નારાજ કરી. મારા દેશને એક વિક્રમાદિત્ય જોઈએ, મારા દેશને ફરીથી એક સરદાર પટેલ જોઈએ, અને નહીં તો આ વ્યવસ્થાને તમે પહોંચી નહીં શકો. તો મૂળ વાત ઉપર આવું.